પલસાણા તાલુકાના એક ગામની વિધવા મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. બેસમોએ પોલીસને ઓળખ આપી જબરદસ્તી કારમાં બેસાડી જઈ સુમસામ જગ્યા પર વારાફરતી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં બંદી નરાધમોની ધરપકડ કરી છે. સુરત જિલ્લામાં હવે મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ઘટના એ હતી કે પલસાણા તાલુકાના કરાળા ગામની 34 વર્ષીય મહિલાના પતિ અને પુત્રનું અવસાન થતાં તે હાલ પોતાની પુત્રી સાથે રહે છે અને મજૂરી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે. સોમવારે સાંજે 6 વાગે તેણીના મોબાઈલ ફોન પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ પોલીસવાળા તરીકે ઓળખ આપી હતી અને તારા ઘરમાં તું અને તારી છોકરી બંને એકલા રહો છો અને તું ધંધો કરે છે તેની મને ખબર છે તેમ કહી ધમકી આપી હતી અને ફળિયાએ સામેના રોડ ઉપર બોલાવી હતી. ગભરાઈ ગયેલી મહિલા રોડ પર આવી હતી. કાર ચાલક નહેરવાળા રસ્તે હંકારી જઈ સુમસામ રસ્તા પર ઉભી રાખી હતી અને તેની સાથે જબરદસ્તી બળાત્કાર ગુજાર્યો હતો. બનાવ સંદર્ભે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. કડોદરા પોલીસે હરકતમાં આવી કામરેજના ઉંભેર ગામનો કલ્પેશ કોળી પટેલ તેમજ ધોરણ પારડી ગામનો મનીષ રાઠોડની ધરપકડ કરી હતી.